श्री नवदर्पण विद्यालय सोनी चाणक्य एकेडमी दर्शन में चाणक्य एजुकेशन उद्योगपति आप सब हार्दिक स्वागत करते हैं। छेल्ला बे तास दरमियान आपणे चालु वर्तमान का अने चालु भूतकाल विषय अभ्यास करी। आज त्रीजो चालु भविष्य चालू भविष्य का आम तो खास उल्लेख तो नहीं के जितलो चालू वर्तमान का अपने चालू भूतकाल उपयोग थाय छे। હવે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે સૌથી પહેલા તેનો ઉપયોગ જોઈએ કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થાય છે તો સૌથી પહેલા ભવિષ્યમાં હવે પછીના સમયનો ભવિષ્યકાળ છે એટલે પછીના સમયનો અમુક ચોક્કસ સમયે અમુક ક્રિયા ચાલુ હશે અથવા તો થઈ ગઈ હશે તેવું બતાવવા માટે આ કાળ વપરાય છે। ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ઉદાહરણ તરીકે આપણે વાત લઈએ 2021 માં જાપાનના ટોક્યો શહેરમાં ઓલિમ્પિક રમાઈ રહી હશે આ એક કાળથી ચાલુ ભવિષ્યમાં 2021 માં ભારતમાં T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો હશે આ એક થયું ચાલુ ભવિષ્યકાળનું ઉદાહરણ છે। આગળથી ભવિષ્યના અમુક આયોજન બતાવવા માટે ક્યારેક આ કાળનો ઉપયોગ થાય છે તો આયોજન આપણે જોયું તે પ્રમાણે 2020 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક તો આ બે થયા આયોજન આ આયોજનને જો મારે બતાવવું હોય તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। હવે આપણે જોયું કે વર્તમાન કાળ અને ભૂતકાળ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં અનુક્રમે ટૂંકીના અનુ તરીકે MECR ચાલુ વર્તમાન કાળમાં અને વોઝ અને વે ચાલુ ત્રીજા પુરુષ તરીકે કોઈ પણ એક વચન નામ હોઈ શકે છે ઉદાહરણ તરીકે નામ લખન સીતા પાર્થ કોઈ પણ નામ હોઈ શકે છે અને બહુવચન તરીકે વી ઘે અથવા તો કોઈ બહુવચન જાતિ ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ્સ ચિલ્ડ્રન પ્લેયર્સ આ બધા ત્યાં બહુવચન આઈ સાથે હંમેશા શેલ્બી અને વી સાથે હંમેશા શેલ્બી એક વસ્તુ યાદ રાખવાની આઈ અને વી સાથે હંમેશા શેલ્બી વપરાશે અને તે સિવાયના બાકી બધા સાથે will be no use that's you will be you will be he will be she will be it will be અને તે will be। આગળ જોઈએ હકાર વાક્યની વાક્ય રચના હકાર વાક્યની ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના કઈ આવી છે કર્તા વત્તા સહાયકારક ક્રિયા શેલ બી અને વિલ બી। હવે આપણે જોઈએ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ તો ફરક ક્યાં છે ફક્ત અને ફક્ત સહાયકારક ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આ અને ચાલુ ભૂતકાળમાં વોઝ અને વે બાકી બધી વાક્ય રચના સમાન જ રહેશે। શેલ બી વિલ બી પછી ક્રિયાપદનું આઈએનજી વાળું વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ આ જે આપણે ચાલુ ભવિષ્યકાળની પ્રકાર વાક્યની વાક્ય રચના હવે તેના થોડા આગળ ઉદાહરણ જોઈએ। આપણે આવતીકાલે આ સમયે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હશું તો સૌથી પહેલા ચાલુ ભવિષ્યકાળ ઓળખવાનો શબ્દ હશુ હશે હશી આ બધા શબ્દ જ્યારે આવે ત્યારે આપણે સમજવું આ કાળ ચાલુ ભવિષ્યકાળનો છે તો અહીં છે હશુ પછી કોઈ જગ્યાએ હશી હોય હશો હોય હસા હોય આવા બધા શબ્દોનો પ્રયોગ થાય વાક્યના છેડે તેનો અર્થ છે કે આ કાળ ચાલુ ભવિષ્યકાળનો છે। તો જોઈએ આપણે આવતીકાલે આ સમયે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હશો તો સૌથી પહેલા આપણે ચાલુ ભવિષ્યકાળ હકાર વાક્ય વાક્ય રચના કરીએ છીએ કરતા આ વાક્યમાં કરતા કોણ છે આપણે એટલે કે વી। હવે કોષ્ટક યાદ કરીએ કે વી સાથે શું વપરાય કઈ સારી કાર્યક્રિયા વપરાશે શેલ બી વપરાશે કે વિલ બી વપરાશે આપણને ખબર છે કે વી સાથે હંમેશા શેલ બી વપરાય તો વી શેલ બી ક્રિયાપદનું આઈએનજી વાળું આ વાક્યમાં ક્રિયા કહે છે આપણે આવતીકાલે આ ક્રિયાઓ કરતા સહાયકારક ક્રિયા પછી શેલ બી હવે ક્રિયાઓનું આઈએનજી વાળું તો ક્રિયા કહે છે કે કરતાને તમે શું પ્રશ્ન પૂછવાથી આપણને ક્રિયા મળે છે તો
કરતા રહ્યું છે. આપણે શું કરી રહ્યા છે તો કે મુસાફરી કરી રહ્યા છીએ. તો મુસાફરી કરે એ આપણું થયું ક્રિયાપદ. મુસાફરી કરી એટલે ટ્રાવેલ. પરંતુ આપણે તો અહીંયા ક્રિયાપદ અહીંથી વાપરવાનું છે એટલે ટ્રાવેલિંગ. આવતીકાલે આ સમયે આ ટ્રેનમાં વિષય ટ્રાવેલિંગ. આ ટ્રેનમાં હવે કરવું કઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે કે આ ટ્રેનમાં ઇન ધીસ ટ્રેન. અન્ય શબ્દ ક્યારે આવતીકાલે ઇન ધીસ ટ્રેન ધીસ ટાઈમ ટુમોરો. In this train, this time tomorrow. બીજું જોઈએ તમે રવિવારે બપોર પછી તમારા વર્કશોપમાં કામ કરી રહ્યા હશો હશો ફરીથી આ કાર્ય ચાલુ ભવિષ્યમાં તમે તમે એટલે કે યુ યુ સાથે હંમેશા આવશે વિલ બી ક્રિયા. તો ક્રિયા કે છે કામ કરવું. કામ કરવું એટલે વર્ક. આપણે તો અહીંયા આઈ જવાનું જોઈએ છે એટલે વર્કિંગ. તમે રવિવારે બપોર પછી તમારા વર્કશોપમાં વર્કિંગ ક્યાં કામ કરી રહ્યા છો તમારા વર્કશોપમાં ઇન યોર વર્કશોપ. ક્યારે એ સાંજે શું કરી રહ્યા છે તે
લખતા હશો નહીં તો લખતા એટલે આપણું ક્રિયા પદ છે લખવું એટલે રાઈટ આપણે તો જોઈએ છે તેમાં આઈજી વાળું રૂ એટલે રાઈટિંગ શું લખી રહ્યા છો તમે પત્ર અ લેટર બીજું વાક્ય અમે ગીત ગાતા હશો નહીં તો સૌથી પહેલા તો આ વાક્ય ક્યાં કાળું છે તે શું છે ફરીથી હશો હશી હશાય એટલે ચાલુ ભવિષ્ય કાળ નકારાત્મક ભાવ એટલે ચાલુ ભવિષ્ય કાળ નકારાત્મક સૌથી પહેલા તો કર્તા આ વાક્યમાં કર્તા પણ છે અમે અમે એટલે વી આપણને ખબર છે કે વી સાથે હંમેશા શેલ વપરાય સાથે સાથે તમે વિલ પણ વાપરી શકો છો શેલ નકાર વાક્ય છે સહાયકારક ક્રિયા વાક્ય છે નોટ પછી વી વત્તા ક્રિયા વાક્ય અહીં કે વાળું રૂપ અમે ગીત ગાતા હશું નહીં શું કરી રહ્યા છો નહીં કે ગાત ગાત ગાવું એટલે સિંગ આપણે તો ક્રિયા વાક્ય અહીં જેવો રૂપ લેવાનું છે એટલે સિંગિંગ
છેલ્લા વાક્ય પ્રશ્ન છે. ત્રીજું વાક્ય જોઈએ. સૌથી પહેલા પ્રશ્નાર્થ એટલે પ્રશ્નાર્થ વાક્ય. હશો હશે હશે એટલે ચાલુ ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય. શું ટપાલી પત્ર વહેંચી રહ્યો હશે? તો સૌથી પહેલા તો જોઈએ કરતા હોય છે. કોણ પત્ર વહેંચી રહ્યો હશે? ટપાલી. ટપાલી થી આપણો કરતા. ટપાલી ત્રીજો પુરુષ એક વચન, ત્રીજા પુરુષ એક વચન સાથે હંમેશા વી. તો વી ટપાલી એક વચન છે. તો પોસ્ટમેન વિલ અ પોસ્ટમેન પત્ર વહેંચી રહ્યો હશે. સૌથી પહેલા બી ક્રિયા. શું વહેંચી રહ્યો હશે? પત્ર. તો તે ક્રિયા કર્મ. શું કરી ટપાલી શું કરી રહ્યો હશે? વહેંચી રહ્યો હશે. વહેંચવું એટલે ડિસ્ટ્રીબ્યુટ. આપણે તો અહીં જોવાનું લખ્યું છે ડિસ્ટ્રીબ્યુટી. અહીં પણ ડબલ ટી થઈ જશે ડિસ્ટ્રીબ્યુટી. શું વહેંચી રહ્યો હશે? પત્રો. પત્ર એટલે બહુવચન એટલે લેટર્સ.